સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય, સદગુરુ સંત પરમ પૂજ્ય અશ્વિન દાદા, સૌ ભક્તો સૌ સંતો સર્વની જય જય જય. આખું એ વર્ષ જીવવા માટેની સુંદર સમજ પૂજ્ય મનોજદાસજીએ અને પરમ પૂજ્ય અશ્વિનદાસજીએ આપણને આપી છે. એક શબ્દ જે સ્પર્શ્યો ગુરુના શરણમાં અને ગુરુના ચરણમાં, બે શબ્દો જાગ્રતતાથી પ્રતિપળ જીવવા છે એવા સંકલ્પબદ્ધ અમે થઈએ. શરણ તમારું લીધું, જ્યારે અમે અમારી જાતે કશું નથી કરી શકતા ત્યારે શરણ લેવાય છે, અમારા હાથ હેઠા પડે છે ત્યારે લેવાય છે. એ પાક્કું સમજીને શરણ લઈએ. આપ બહુ કૃપાળુ છો કે કેટલા જન્મોથી આપે અમારી ઉપર કૃપા કરીને સ્વીકાર્યા છે. તારા શરણમાં રહેવું ગમે છે, તારા વચનમાં જીવવું ગમે છે, તારા શરણમાં રહેવું ગમે છે, તારા વચનમાં જીવવું ગમે છે, રાજી કરીને તુજને અમારે, રાજી કરીને તુજને અમારે, ભૂલકા તારા બનવું ગમે છે, તારા શરણમાં રહેવું ગમે છે. યોગી બાપાનો એક શબ્દ હંમેશા જેમને લખ્યું છે હંમેશા નજર સમક્ષ છે. હે જસુભાઈ સાહેબ, ગુણાતીતે 200 જણને બ્રહ્મવિદ્યા ભણાવેલી, એમાંના 80ના તમે નેતા છો, તમને શોધતા આવશે. બીજી જગ્યાએ લખ્યું છે 4000 મુક્તોએ જન્મ લીધા છે, એ તમને શોધતા આવશે. આપણે સૌ એમાંના છીએ. શ્વાસે ઉચ્છવાસે રોમે રોમે સવડા વિચારોની જ્યોતિ પ્રગટે છે, શ્વાસે ઉચ્છવાસે રોમે રોમે સવડા વિચારોની જ્યોતિ પ્રગટે છે, મન બુદ્ધિ તારા જન્મોથી એમને જ આપણને સ્વીકાર્યા છે. આપણું અંતર ચોખ્ખું નિર્મળ કરતા જાય છે એ સ્વીકારીએ. એમનું શરણું સંપૂર્ણ લેવાય તો આપોઆપ આપણું અંતર નિર્મળ ને પવિત્ર થાય છે, એનો અનુભવ આપણને સૌને છે. એના ચરણમાં રહેવાય એવી વાત. આંખોમાં અશ્રુ ધારા વહે છે, માની મમતા પૂરે પ્રસરે છે, આંખોમાં અશ્રુ ધારા વહે છે, માની મમતા પૂરે પ્રસરે છે, તારા શ
અશ્વિન દાદાએ બીજો શબ્દ આપ્યો આપણને, ચરણ એટલે જેના દ્વારા પ્રભુ અત્યારે પ્રગટ રહ્યા અને પ્રત્યક્ષ આપણને મળ્યા. સાહેબ દાદા પ્રત્યક્ષ મહારાજ અને સ્વામીનું દિવ્ય સ્વરૂપ, એનો સ્વીકાર જેમ જેમ થાય તેમ અંતર પવિત્ર થાય છે. દિવ્ય જીવનમાં પ્રગટે પ્રભુતા, પ્રાર્થના તારા ચરણે ધરીએ છીએ. દિવ્ય જીવનમાં પ્રગટે પ્રભુતા, ભજન જે અશ્વિનભાઈ આ ભજન આ વખતે આ વર્ષનું શ્રેષ્ઠ ભજન આપણે કહીએ તો ચાલે. તારી આજ્ઞામાં જીવવું ગમે, તારા વચનમાં રહેવું ગમે, જે ભજનમાં આ ભજન આપણે સરસ બનાવ્યું છે કે એમાં જરાય કિચકિચાટ ના થાય. ને એટલા માટે અઠવાડિયે સત્સંગ સભા, અડધો કલાકની ધૂન, ભગવાને ભગવાનના ભક્તો સદાય નિર્દોષને દિવ્ય છે એ માની તેમાં રહેવા, સમ સર્વ એકતા રાખી હળી મળીને ભગવાનનું કામ કરવું છે.